સમાચાર દૂરદર્શનમાં હું દ્વૈતા જોશી આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. અરુણ જેટલી ઇશરત કેસમાં રાજકીય ઇરાદાને લીધે સીબીઆઈ અને આઈબીને એકબીજા વિરુદ્ધ ભીડવવાનો કર્યો કોંગ્રેસ પર આક્ષેપ. ગુપ્તચર તંત્રને હતોત્સાહ કરવા બદલ યુપીએ સરકારની ટીકા કરી. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો રાજ્યવ્યાપી પ્રારંભ થતા કસોટીની એરણ પર ચડ્યા 18 લાખથી વધુ વિદ્યાર્થી. પહેલું પેપર સહેલું નીકળતા વિદ્યાર્થી થયા ખુશ, તો ગેરરીતિ ડામવા ગોઠવાયો હાઈટેક બંદોબસ્ત. પોલીસ દળમાં જોડાયેલી હજારો મહિલાઓ વચ્ચે પહોંચ્યા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. મહિલા સલામતીને સાકાર કરવાની નૈતિક જવાબદારી મહિલા પોલીસને સોંપતા મુખ્યમંત્રી. મોદી સરકાર તથા આનંદીબેન સરકારના અંદાજપત્રની વિગત છેવાડાના માણસ સુધી પહોંચાડવાની વ્યૂહરચના ઘડતું ગુજરાત ભાજપ. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર 3 દિવસ કરશે ગુજરાત ભ્રમણ. અને મહિલા દિવસનો ઉમંગ ગીત સંગીતના બહતરીન ઉત્સવ તરીકે ઉજવતું દૂરદર્શન ગિરનાર. નારી સશક્તિકરણનો સંદેશ ઘેર ઘેર પહોંચાડવા માટે દૂરદર્શનની મહેનતને શાબાશી વડે બિરદાવતા મુખ્યમંત્રી. સ્ત્રી શક્તિનો જય જયકાર સદાય કરતા રહેવા ડીડી ગિરનારને આપી શીખ. સમાચાર વિસ્તાર પૂર્વક. નાણામંત્રી અરુણ જેટલીએ ગઈકાલે રાજ્યસભામાં કોંગ્રેસ અને યુપીએ સરકાર ઉપર ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે ઇશરત કેસમાં નિયમો બદલીને યુપીએ સરકારે સીબીઆઈ તથા આઈબી જેવી ટોચની સંસ્થાને એકબીજા સામે ભીડવવાની કોશિશ કરી હતી. પરિણામે ગુપ્તચર તંત્રમાં હતાશા વ્યાપી હતી. ઈપીએફમાંથી કરાતા ઉપાડ પર ટેક્સ લગાડવાનો બજેટ પ્રસ્તાવ સરકારે પાછો ખેંચી લીધો છે. નાણામંત્રી અરુણ જેટલીએ આ અંગેની જાહેરાત ગઈકાલે લોકસભામાં કરી હતી. ઉપાડ ઉપર વેરો લગાડવા પાછળનો તર્ક રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે કર્મચારીની જિંદગીભરની બચત સચવાય અને તે ક્ષુલ્લક કારણોસર ઉપાડ કરી મૂડી વેડફે નહીં તે માટે ટેક્સ લગાડવા વિચારાયું હતું. ઈપીએફ ઉપાડ પર ટેક્સનો પ્રસ્તાવ રદ થયો છે, પરંતુ નાણામંત્રીએ નેશનલ પેન્શન સ્કીમમાંથી ઉપાડ ઉપરનો પ્રસ્તાવ ચાલુ રાખ્યો છે. ગુજરાતના બીજેપી યુવા મોરચાના પ્રતિનિધિમંડળે ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના સભ્યોએ પ્રધાનમંત્રીને શાલ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા, તેમજ પ્રધાનમંત્રીને પુસ્તક પણ અર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ સામાન્ય માણસની ભલાઈ માટે અમલમાં આવેલી યોજનાની વાત તેમના સુધી પહોંચાડવા અપીલ કરી હતી. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો ગઈકાલથી પ્રારંભ થયો છે. કારકિર્દીના પહેલા ઉંમરે પહોંચેલા 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ ગઈકાલે પહેલું પેપર સહેલું નીકળતા ખુશ થયા હતા. પરીક્ષાના પહેલા દિવસની ઝલક પ્રસ્તુત છે. કારકિર્દીના પ્રથમ સોપાને અતિ મહત્વની ગણાતી બોર્ડની પરીક્ષાનો આજથી રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓએ માતૃભાષાનું પેપર તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ તથા વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સના પ્રશ્નપત્રથી પરીક્ષાની શરૂઆત થઈ હતી. વિદ્યાર્થીઓ પરીક્ષા અગાઉ હળવાશ અનુભવે તે માટે અમદાવાદ તથા ગાંધીનગરની વિવિધ શાળાઓએ વિદ્યાર્થીઓને કંકુ ચોખાથી વધાવીને તો ક્યાંક ફૂલ આપીને વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી હતી. રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ના કુલ 18,75,000 વિદ્યાર્થીઓ માટે 1,607 કેન્દ્રો છે, જેમાં 30,000 કર્મચારીઓ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. રાજ્ય સરકાર વતીથી આ તમામ બાળકોને શુભેચ્છા આપવા માટે અને એમનું પરીક્ષાનું જે પેપર છે એમનું સારું જાય, સારા માર્ક્સ આવે, એમને ઉત્તમ કારકિર્દી મળે. આણંદના જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલે વિદ્યાર્થીઓને ફૂલ આપીને શુભેચ્છા આપી હતી. આણંદમાં 60 જેટલા વિદ્યાર્થીઓ સહાયકની મદદથી પરીક્ષા આપી રહ્યા છે, તો સેરેબલ ફાલ્સીથી પીડિત વિદ્યાર્થી હર્ષ અને ઓછી ઊંચાઈ ધરાવતા કુણાલ ચાવડા જેવા દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ મજબૂત મનોબળનું ઉદાહરણ રજૂ કરતા પરીક્ષા આપતા જોવા મળ્યા હતા. બોર્ડની પરીક્ષા દરમિયાન સુરત ખાતે પણ એક વિદ્યાર્થીનું અનુકરણીય દ્રષ્ટાંત જોવા મળ્યું હતું. આ વિદ્યાર્થી 1.5 મહિના અગાઉ અકસ્માતનો ભોગ બન્યો હતો, તેમ છતાં
પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરીને તે પોતાના પિતા સાથે પરીક્ષા આપવા માટે આવ્યો હતો. સુરતમાં વિદ્યાર્થીઓએ સીસીટીવીથી સજ્જ તથા પોલીસ સુરક્ષા વચ્ચે પરીક્ષા આપી હતી. એક્સિડન્ટ થયેલો 23 જાન્યુઆરીએ. મારા દોસ્તાની સાથે પાછળ જતો હતો ગાડી પર, કાર વાળા ટક્કર મારી દીધી પાછળથી. જામનગરમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા આવ્યા ત્યારે તેમનું મોં મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને જિલ્લામાં 154 બ્લોક્સ પરીક્ષા માટે સજ્જ કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં પણ વિદ્યાર્થીઓએ હશે હશે પરીક્ષા આપી હતી. તો ગીર સોમનાથ જિલ્લામાં 16 સંવેદનશીલ કેન્દ્રો પૈકી તલાલાના 8, કોડીનારના 3, ઉનાના 8 ઉપર સીસીટીવી કેમેરા અને ટેબ્લેટ્સ દ્વારા તમામ પરીક્ષા દરમિયાન મોનિટરિંગ થશે. બનાસકાંઠામાં પણ વિદ્યાર્થીઓએ ફૂલથી થયેલા સ્વાગત બાદ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. પરીક્ષાઓ દરમિયાન રાજ્યમાં શિક્ષણ તંત્ર ગેરરીતિ રોકવા સજ્જ છે. તો બીજી તરફ આજે પ્રથમ પેપર સહેલું નીકળતા દરેક વિદ્યાર્થીઓ ખુશખુશાલ જણાયા હતા અને અન્ય પરીક્ષા માટેની તૈયારીમાં પરોવાયા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કરાઈ પોલીસ એકેડેમી પહોંચ્યા હતા, જ્યાં તેમણે પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલની તાલીમ લઈ રહેલી આશરે 1500 થી 2000 જેટલી યુવતીઓની મુલાકાત લીધી હતી. આનંદીબેને પોતાની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે રાજ્યના પોલીસ ખાતામાં મહિલાઓનું સંખ્યાબળ વધશે તો તેઓ અન્ય મહિલાઓને મદદરૂપ થઈ શકશે. ઉપરાંત આનંદીબેને પોતાના વક્તવ્યમાં મહિલા ઉપયોગી યોજનાની માહિતી આપી હતી તેમજ મહિલાઓના સર્વાંગી વિકાસની શુભેચ્છા પણ પાઠવી હતી. પાછલા 50 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે ધીરે ધીરે કરીને મહિલાઓમાં શિક્ષણ આવતું જાય છે, તંદુરસ્તી વધતી જાય છે, માતા મૃત્યુ દર અને શિશુ મૃત્યુ દર ઘટતો જાય છે, આર્થિક રીતે બહેનો સંપન્ન થવા માંડી છે, કૃષિ ક્ષેત્રમાં પણ આગળ વધી રહી છે, પશુપાલન ક્ષેત્રમાં પણ બહેનો આગળ વધી રહી છે અને વિવિધ પ્રકારની યોજનાઓ બનાવીને મહિલાઓ હોય કે સિનિયર સિટીઝન હોય કે બાળકો હોય, કિસાનો હોય કે યુવાનો હોય, આ બધાના માટે આપણે જે યોજનાઓ બનાવી છે એ યોજનાઓ હવે ઘર ઘર સુધી પહોંચી રહી છે, જેનો લાભ મહિલાઓ લઈ રહી છે, મહિલાઓ અપાવી રહી છે. સખી મંડળોના માધ્યમ દ્વારા પણ ગામડામાં આ કામ થઈ રહ્યું છે અને એટલે બહેનો પોતે આ બધી જ બાબતો ઘર સુધી લઈ જાય, મહિલાઓ સુધી લઈ જશે તો હું માનું છું કે આવતા વર્ષોની અંદર ખૂબ મોટો ચેન્જ આપણે દેશમાં અને ગુજરાતમાં જોઈ શકીશું. શિક્ષણ ક્ષેત્રે જોઈએ તો અત્યારે હાલ જીપીએસસી અથવા તો કોઈ પણ ક્લાસ 1-2ની પરીક્ષા હોય તો તેમાં યુપીએસસીની તૈયારી કરવા માટે પણ કે જેમાં આઈએએસ આઈપીએસ હોય છે. ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા ગુજરાત ભાજપના પૂર્વ પ્રભારી ઓમ માથુર ગઈકાલથી 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમની હાજરીમાં પ્રદેશ કાર્યાલય ખાતે મહત્વની સંગઠન બેઠક યોજાઈ ગઈ. પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી તથા તમામ જિલ્લા અને મહાનગરના સંગઠન પ્રમુખ આ બેઠકમાં હાજર હતા. મોદી સરકાર તથા ગુજરાત સરકારના અંદાજપત્રમાં જાહેર કરાયેલી કલ્યાણકારી યોજનાઓની વિગત છેવાડાના માણસ સુધી પહોંચાડવા માટેની વ્યૂહરચના આ બેઠકમાં ઘડવામાં આવી હતી. કિસાન મોરચાના આગેવાનો સાથે પણ ઓમ માથુરે ચર્ચા કરી હતી. જો હમારા કેન્દ્રીય બજેટ હૈ, પ્રદેશ કા બજેટ હૈ, યે વિષય લેકર કે નીચે બૂથ તક હમારી ટીમ જાય, ઉસકે લિયે કિસાન મોરચા દ્વારા આયોજિત હૈ, ઉસકે સાથ હમને પૂરે પ્રદેશ કે હમારે જિલ્લા અધ્યક્ષોં કો ભી ઇસ બેઠક મેં બુલા રખા હૈ. ટોકિંગ પોઈન્ટ બના કરકે જો આપકી ગુજરાત મેં ખાટલા બેઠક જૈસા હૈ, જૈસે મેને વહાં ઉત્તર પ્રદેશ મેં જો પ્રભાર મેરે પાસ હૈ, વહાં પર ભી મેને કિસાન ચોપાલ કે નામ સે શરૂઆત કી હૈ ઓર યહાં કાટલા બેઠક કે નામ સે ઓર ઇસકે સાથ સાથ અભી યહાં બેઠે હૈ કિસાન મોરચા કે લોગ, શાયદ જૌન સે બડી સભાએં ભી કરને કા વો તય કરને વાલે હૈ. કુલ મિલા કરકે જો હમને 2021 માહ મેં કિયા હૈ કેન્દ્ર મેં, વો નીચે આમ બૂથ તક કૈસે જાય ઉસકી પ્રક્રિયા મેં યે સારી બેઠકે ચલ રહી હૈ. પાટીદાર અનામત આંદોલન સંદર્ભમાં દાખલ થયેલા રાજદ્રોહ કેસમાં જેલવાસ ભોગવી રહેલા હાર્દિક પટેલની કાયમી જામીન અરજી અમદાવાદ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ ચુકાદો ગઈકાલે અરજી પર આપવામાં આવ્યો હતો. જામીન અરજી પર 1 માસની લાંબી મુદત બાદ યોજાયેલી સુનાવણીમાં પક્ષકારોની રજૂઆત અંતે એડિશનલ સેશન્સ જજ NG દવેએ હાર્દિક પટેલની જામીન અરજી નકારી હતી. હાર્દિક પટેલના વકીલ દિનેશ ચૌધરીએ આ અંગે વધુ માહિતી પણ આપી હતી.
ગુજરાતમાં કેટલાક આતંકવાદીઓ દરિયાઈ માર્ગે ઘૂસ્યા હોવાના એલર્ટના પગલે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાંથી બે સંદિગ્ધ ઇસમોની ગઈકાલે અટકાયત કરવામાં આવી છે. એલર્ટના પગલે અંબાજી મંદિરની સુરક્ષા પણ સઘન બનાવાઈ હતી. તે દરમિયાન બે શખ્સોની શંકાસ્પદ હિલચાલે સુરક્ષાકર્મીઓનું ધ્યાન ખેંચ્યું હતું. બંને શખ્સોની અટકાયત કરી સ્થાનિક પોલીસને પૂછપરછ માટે સોંપી દેવાયા હતા. ગુજરાતમાં આતંકવાદી ઘૂસ્યા હોવાની બાતમીને પગલે યાત્રાધામ ડાકોરમાં પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. થોડા દિવસો બાદ આવી રહેલ હોળી અને ધૂળેટીના તહેવારમાં ડાકોરમાં સંઘ દ્વારા વિવિધ સ્થળોથી યાત્રાળુઓ દર્શન માટે આવતા હોય છે ત્યારે મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમજ યાત્રાળુઓની સલામતી માટે ડાકોરમાં તમામ ગતિવિધિઓ પર ચાંપતી દેખરેખ રાખવામાં આવી રહી છે. ડાકોર એવું યાત્રાધામ છે જ્યાં બહોળી સંખ્યામાં બહારથી લોકો આવન જાવન કરતા હોવાથી તેમના ઉપર નજર રાખવા પોલીસ તંત્ર ચોક્કસ દાખવી રહ્યું છે. ક્રિકેટ આઈસીસી વિશ્વ ટી ટ્વેન્ટી મેચનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગઈકાલે ગ્રુપ બીની પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેએ હોંગકોંગને 14 રનથી હરાવ્યું હતું. સિમ્બાડાના 59 રનની મદદથી 8 વિકેટના નુકસાન પર ઝિમ્બાબ્વેએ 158 રનનું મજબૂત લક્ષ્ય મૂક્યું હતું, જેના જવાબમાં હોંગકોંગની ટીમ 6 વિકેટના ભોગે 144 રન જ બનાવી શકી હતી. તો આ તરફ અફઘાનિસ્તાને પણ સ્કોટલેન્ડને 14 રનથી હરાવીને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો વિજય પ્રારંભ કર્યો હતો. દરમિયાન 19 માર્ચે ધર્મશાળામાં યોજાનારી ભારત પાકિસ્તાન મેચ નિશ્ચિતપણે યોજવા અંગે આઈસીસીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આઈસીસીના ટુર્નામેન્ટ નિર્દેશક એમવીઆર શ્રીધરે જણાવ્યું હતું કે પાકિસ્તાન ખેલાડીઓની સુરક્ષાની તમામ વ્યવસ્થા થઈ ગઈ છે. તો આ તરફ ધર્મશાળાની મુલાકાતે આવેલા પાકિસ્તાન સુરક્ષા પ્રતિનિધિઓ પોતાનો રિપોર્ટ સોંપશે. ડીડી ગિરનાર દ્વારા ગઈકાલે મહિલા દિવસની ઉજવણી ઉમંગના ઉત્સવ તરીકે કરાઈ ત્યારે સ્વયં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમાં જોડાયા હતા. સ્ત્રીના જીવનના વિવિધ તબક્કા જેવા કે કિશોરી, યુવતી, માતા, બહેન, દીકરી વગેરેને વણી લેતા ગીતની રમઝટ બોલાવવા માટે વત્સલા પાટીલ, ફરીદા મીર, દર્શના ગાંધી, ગાર્ગી વોરા જેવી ખ્યાતનામ ગાયિકાઓએ હાજર રહી અમદાવાદની ગઈ સાંજ યાદગાર બનાવી હતી. મહિલા સશક્તિકરણ માટે જાગૃતિ લાવવા ડીડી ગિરનાર દ્વારા ઉઠાવાતી જહેમતને મુખ્યમંત્રીએ બિરદાવી હતી. ગુજરાતના ગીત સંગીત વારસામાં પડેલી અણમોલ કૃતિઓ રજૂ કરવા માટે તમામ ગાયિકા તથા સંગીત કલાકારોએ દાખવેલો ઉમંગ ખરેખર ઉત્સવ બનીને છવાઈ ગયો હતો. કેટ કેટલી બહેનોએ ઘર છોડી અને આઝાદીના આંદોલનમાં હિસ્સો લીધો અને અંતે આપણને 1947ની અંદર આઝાદી પ્રાપ્ત થઈ. કેટલાય બહેનો ના ઘર તોડી નાખ્યા હશે, માર પણ પડ્યો હશે, જેલોમાં પણ ગયા છે અને એવા બહેનોનું આપણને નેતૃત્વ મળ્યું છે. એ ઉપરાંત એશિયા ખંડ આખો આપણે જોઈએ તો મહિલાઓને કેટલું બધું પ્રતિનિધિત્વ આપ્યું છે. નહીતર કોઈ ગામના એક છેવાડામાં જન્મેલા, ખેતરમાં જન્મેલી એક ખેડૂતની દીકરી આજે અહીં સીએમ તરીકે બેસી શકે ખરી મિત્ર. આ જ સાચા અર્થની અંદર લોકશાહી છે, લોકશાહી છે અને લોકશાહી દેશની અંદર આ બધું શક્ય છે. હવે સમય આવ્યો છે બહેનો આપણે બધાના માટે કે આપણે તો બધા સશક્ત થયા, આર્થિક રીતે સશક્ત થયા, વિચારોની દ્રષ્ટિએ સશક્ત થયા છીએ, શિક્ષિત પણ બન્યા છીએ, કંઈ કરી શકીએ એવી હિંમત, એવો આત્મવિશ્વાસ પણ આવ્યો છે અને એટલા માટે હવે જરૂર છે મહિલાઓ સશક્ત બની ચૂકી છે ત્યારે સશક્ત મહિલાઓ દ્વારા સશક્ત ભારતનું નિર્માણ કરવાનું છે. હવે આપણે દિશામાં જવું પડે. દૂરદર્શન દ્વારા આટલો એક સુંદર કાર્યક્રમ નું આયોજન થયું છે, મને બહુ જ ગમ્યો એટલે વિધાનસભામાં વ્યસ્ત હોવા છતાં પણ મેં કહ્યું હતું કે 1.5 કલાક માટે પણ હું આવી જઈશ, કારણ કે આપણી જે ભૂલાયેલી જે આ ગુણ સંપદા છે, દીકરીને ખબર પડવી જોઈએ કે લગ્નની વિધિ અને એની પાછળનું શું કહેવાય રહસ્ય, ચલો ને એની પાછળનો ઉદ્દેશ શું છે એ સમજવાની આવશ્યકતા હોય છે. સપ્તપદીના ફેરા શું કામ ફરતે છે? એટલે આ બધું જે આપણા વડવાઓએ જે આશયથી કર્યું હતું એવું.
આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.